શિવલ્લભાધીશ કી જય. ખૂબ સાવધાનીથી ભાવ સાથે પિતૃચરણને વિનંતી કરીએ. આપ શ્રી મંગલવચનામૃત દ્વારા આપણને બધાને, મનોરથી પરિવારને આપશ્રીના અલૌકિક આશીર્વાદ માર્ગદર્શન પ્રાપ્ત થાય. તો ખૂબ ધ્યાન અને સાવધાનીથી બોલો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરા જુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેન્દુમ સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં ભૃત્યાર્થિહં પ્રણતપાલભવાબ્ધિપોતં વંદે મહાપુરુષતે ચરણારવિંદં. ઉપસ્થિત ચિરાયુષ્યમાન હરિરાયજી મહોદય, વ્યાસાસન ઉપર બિરાજમાન ચિરાયુષ્યમાન ગોવર્ધનેશજી મહોદય, ચિરાયુષ્યમાન વૃધાધીશજી અને ચિરાયુષ્યમાન વૃધાધીપજી મહોદય, આચાર્ય પરિવાર, અને પરમ ભગવદી મોહનલાલ ભાણજીભાઈ વીછી પરિવાર, બિપિનભાઈ મોહનભાઈ વીછી પરિવાર, અમારા પરમ આત્મીય અશ્વિનભાઈ આડેસરા એમનો પરિવાર, તથા મોરબીના પરમ ઉત્સાહી ભાવિક વલ્લભીય વૈષ્ણવવૃંદ, ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજીની આ ભૂમિમાં આ બીજી વાર યુવાચાર્ય ગોવર્ધનેશજીના મુખ દ્વારા શ્રીમદ ભાગવત સુબોધનીજીનું રસપાન કરવાનો લાહો બધા વૈષ્ણવોને મળી રહ્યો છે, અને એમાં પણ બિપિનભાઈ કે આ આયોજનના આ કથાના મુખ્ય મનોરથી છે, જેમને તન મન ધનથી સક્રિય રૂપે પરમ ઉત્સાહથી આ કથા જ્ઞાન ગંગા, આ ભક્તિનો પ્રવાહ મોરબી શહેરના અને આજુબાજુના વૈષ્ણવોને મળી રહ્યો છે, ખૂબ જ પ્રસન્નતાનો વિષય છે. શ્રીમદ ભાગવતજીની અંદર કહ્યું છે, કલે દોષ નિધે રાજન સ્તતિ એકો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તમ બંધમ પરમ વ્રજેત.
કે આ કલયુગની અંદર આ ભાગવત જ છે કે જે જીવમાં રહેલા દોષોને દૂર કરી શકે છે. આ શરીરની અંદર રહેલી આપણને જે ઇન્દ્રિયો મળી છે અને એમાં આ ચક્ષુ ઇન્દ્રિય, શ્રવણેન્દ્રિય, એનો પરમ લાભ એ જ છે કે ચક્ષુ દ્વારા ભગવદ્ દર્શન કરે અને શ્રવણેન્દ્રિય દ્વારા શ્રીમદ્ ભાગવતની કથા સાંભળે. તે સૌભાગ્યા મનુષ્યેષુ કૃતાર્થા નૃપનિશ્ચિતમ સ્મરયંતિ સ્મારયંતિ હરે નામ કલયુગે. કે આ કલયુગની અંદર જે જીવાત્મા ભગવત નામ શ્રવણ કરે છે અને જે ભગવત નામ શ્રવણ કરાવે છે એ બંને જ ભાગ્યશાળી છે. આપ બધા ભાગ્યશાળી વૈષ્ણવો છો કે એક આસન જીતાસન ત્રણ ત્રણ કલાક સુધી એક જ આસન ઉપર બેસીને ધ્યાન અને ધ્યેયને દ્રઢ કરીને લક્ષ્ય બાંધીને આપ આ કથા શ્રવણ કરી રહ્યા છો. એ પણ મહાપ્રભુજીની પૂર્ણ કૃપા જ છે. કેમ કે મહાપ્રભુજીની વાણી દુર્બોધ છે, સરળતાથી સમજાય એવી નથી. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. ક્યાં દુર્બોધ છે, સરળતાથી ન સમજાય, પણ જેના ઉપર પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજીની કૃપા થઈ જાય, જેને આ સર્વોત્તમ સ્તોત્ર મળી જાય, તો એના માટે આ સુબોધ છે. સુબોધની જી દુર્લભ છે. જેમ ચિરાયુષ્યમાન પ્રજાધીશજી બાવાએ શ્લોકમાં ગાયું કે ના શ્રીતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધની ના રાધી રાધિકાનાથો વ્રથા તજ્જન્મ ભૂતલે. એનો અર્થ થયો કે ના સ્થિતો વલ્લભાધીશો, કે જેને શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો નથી. ન ચ દ્રષ્ટા સુબોધનીજી, સુબોધનીજીનું પઠન પાઠન પણ કર્યું નથી, એનું દર્શન પણ કર્યું નથી. અને રાધિકાના નાથ શ્રી કૃષ્ણ ઠાકોરજીની જેને સેવા પણ કરી નથી, તો શહેરાય મહાપ્રભુજી કહે છે કે વ્રથા તજ્જન્મ ભૂતલે, એનો જન્મ ભૂતલ ઉપર વ્રથા છે. તે સૌભાગ્ય મનુષ્યેષુ કૃતાર્થા નૃપનિશ્ચિતમ. આ સૌભાગ્ય આપણને મળ્યું છે કથા સાંભળવાનું. આ કલયુગની અંદર દુસ્સંગથી બચવા માટે, સત્સંગ પ્રાપ્ત કરવા માટે, ભાવનું પોષણ કરવાના માટે આ કોઈ સાધન હોય આજના વર્તમાન સમયની અંદર, તો એ જ આ શ્રીમદ ભાગવતની કથા. અને એ કથામાં પણ જો જેમ શ્રોતા અને વક્તા બંનેના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે, ધીર ગંભીર દ્રષ્ટાંત કુશલ ભાગવત વક્તા, ધીર ગંભીર એટલે કથા આપણે સાંભળીએ ધીરતાથી ગંભીરતાથી, ધીરે ધીરે એક એક ઘૂંટડો અમૃતનો આપણા હૃદયમાં ઉતરતો જાય. અભણ વ્યક્તિ હોય, સાધારણ વ્યક્તિ હોય, તો પણ એ ભાગવતના પ્રસંગોને સમજી શકે, એ કથા કહેનારની વાણી ઉપર નિર્ભય કરે છે. તો એ ભગવદ કૃપા ચિરાયુષ્યમાન ગોવર્ધનેશજી ઉપર છે કે એમની મધુર વાણી સંગીત સાથે, કીર્તન સાથે, ધૂન સાથે અને મૂળ ભાગવતજીના જ પ્રસંગોને લઈને કથા કરવી એ બહુ ઓછા લોકોમાં જોવા મળતું હોય છે. અમારો તો આગ્રહ એ જ છે કે ભાગવતમાં ભાગવત જ હોવું જોઈએ, સાથે સાથે સુબોધનીજી હોવી જોઈએ,
મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પ્રતિપાદન હોવું જોઈએ અને આપણા ભગવદીયુના ચરિત્રો પણ હોવા જોઈએ, વાર્તા સાહિત્ય પણ હોવું જોઈએ, સેવા પ્રકાર પણ હોવો જોઈએ કે જેથી વૈષ્ણવોને ભગવદ્ સેવાનું જ્ઞાન પ્રાપ્ત થાય. જેમ આ ગોર્ધન લીલાને આપણે શ્રવણ કર્યું તો ગોર્ધન લીલાના પ્રસંગમાં એ સમજાવ્યું કે સાત અન્યાશ્રયો હતા. હવે સાત પ્રકારના અન્યાશ્રયોને દૂર કરવાના માટે ભગવાન શ્રી કૃષ્ણે ગિરિરાજજીને ધારણ કર્યું. તો શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ગ્રંથોમાં, આચાર્ય ચરણ પણ આજ્ઞા કરે છે, પ્રભુચરણ પણ આજ્ઞા કરે છે, અન્યાશ્રયો ન કર્તવ્ય સર્વતા બાદુકસ્તુ સહ, કે અન્યાશ્રય ક્યારે પણ કરવો નહીં. શ્રવણ બધાનું કરવું, પણ શરણ તો આપણા શ્રી વલ્લભનું, શ્રીનાથજીનું અને યમનાજીનું જ રાખવું, એક જ દ્રઢ આશ્રય રાખવો. આશરો દ્રઢ એક શ્રી વલ્લભાધીશ કો માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન, લોક વૈદિક ત્યાગ શરણ ગોપીશ કો, દીનતા ભાવ ઉદબોધ ગુણ ગાન સો, ઘોષત્રિય ભાવના ઉભય જાને, શ્રી કૃષ્ણ નામ સ્ફુરે પલન આજ્ઞા ટરે, કૃતિ વચન વિશ્વાસ મન ચિત્ત આને, ભગવદીય જાન સતસંગ કુ અનુસરે, ન દેખે દોષ ઓર સદા સત્ય ભાખે, પુષ્ટિપથ મર્મ દશ ધર્મ યહ વિદ કહી, સદા ચિત્ત મેં શ્રી દ્વારકેશ રાખે. આશરો દ્રઢ એક શ્રી વલ્લભાધીશ, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો પણ આપણો દ્રઢ આશ્રય ક્યારે પણ છૂટે નહીં, અનન્ય આશ્રય હોવો જોઈએ. કથામાં આપણે હજી આગળ આવશે પ્રસંગો અનન્ય આશ્રયના. અનન્ય આશ્રય જેનો દ્રઢ થઈ ગયો છે, પછી એ અનન્ય આશ્રય વાળા જીવને કોઈ સાધન કરવાની આવશ્યકતા નથી રહેતી. આપ સાધન કરે નિજ દાસને કાજ, એવા સમરથ શ્રી વલ્લભજી મહારાજ. સાધન પ્રભુ કરે છે, સાધન શ્રી વલ્લભ કરે છે, સાધન શ્રી વિઠ્ઠલ કરે છે, જીવને તો ફળ આપી રહ્યા છે. સેવા માર્ગ એટલે સાધન માર્ગ નહીં, સેવા માર્ગ એટલે ફળ માર્ગ. એમ નથી કે સાધન કરીએ ને ફળ મળે. શ્રી મહાપ્રભુજી એવા કૃપાલુ છે, દયાનિધે નમઃ, મહાકારુણિકાય નમઃ, ભક્તેચ્છા પુરકાય નમઃ, એવા આપણા શ્રી વલ્લભ છે. આપ એ જીવના હૃદયનો ભાવ જોઈને ઠાકોરજીને વિનંતી કરે છે કે આપને આની ઉપર કૃપા કરવી જ પડશે. અને મહાપ્રભુજીને આધીન શ્રીજી બાવા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે શ્રીનાથજીને કે આપને ત્યાં પધારવાનું છે, ત્યારે શ્રીનાથજી ના ન પાડી શકે. શ્રી વલ્લભને આધીન શ્રીજી બાવા છે અને શ્રીજી બાવાને આધીન શ્રી યમનાજી છે. તો યમનાજીનું મહાત્મ બતાવવાળા, શ્રીજી બાવાનું મહાત્મ બતાવવાળા કોણ? તો કે શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી એ જ ભૂતલ ઉપર પ્રગટ થઈને આ સુબોધનીજી પ્રગટ કર્યા. સરોત્તમજીના સાતમા નામમાં આવે છે, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રગટ કરવામાં પરાયણ એવા આપણા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે. શાસ્ત્રાર્થ, સ્કંદનાર્થ, પ્રકરણાર્થ, વાક્યાર્થ, પદાર્થ, અક્ષરાર્થ અને શબ્દાર્થ શ્રી મહાપ્રભુજીએ ગૂઢ અર્થ પ્રગટ કર્યો. ગૂઢ એટલા માટે કહ્યું કે સરળતાથી ન સમજાય એટલે ગૂઢ, અને સરળતાથી સમજી જવાય તો કે સરળાર્થ. પરંતુ ભાગવતજીના ગૂઢ અર્થો સરળતાથી સમજાય નહીં, સુબોધનીજી પણ સરળતાથી સમજાય નહીં. પણ જ્યારે શ્રી મહાપ્રભુજીનો આશ્રય વૈષ્ણવો દ્રઢ કરી લે, સર્વોત્તમ સ્તોત્રને દ્રઢ કરી લે, હૃદયસ્થ કરી લે, કંઠસ્થ કરી લે, તો એ તદુક્તમ અપી દુર્બોધમ થઈ જાય, સુબોધનીજી સમજવામાં આવી જાય. આજે એટલી વારથી હું કથા સાંભળી રહ્યો હતો,
શ્રી આયુષ્યમાન ગોવર્ધનેશજી ઇન્દ્રમાન ભંગની સુંદર કથા કરી રહ્યા હતા. કેમ કે આ પુષ્ટિ પુષ્ટિની લીલા છે. હવે આ પ્રસંગની અંદર